નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અને તમે હંમેશા મજામાં જ રહો એવી હું ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરું છું. ચલો આજે આપણે ધોરણ સિનિયર કેજીમાં વિષય ગુજરાતી શીખીશું. હવે તમે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું પાઠ્યપુસ્તક લઈ લો. એમાં પેજ નંબર 6 ખોલો વિદ્યાર્થી મિત્રો. 6 નંબરનું પેજ ખોલશો એટલે તમને આ પ્રમાણેનું પેજ દેખાશે. હવે આપણે સૂચના વાંચી. કખોડો વત્તા ઓ બરાબર કો. તો કોથી ગ્નો બોલો અને લખો. આજે આપણે કને કનો માત્ર કો વિશે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે કથી કઈ સુધી શીખી ગયા છે, કને બે માત્ર કઈ સુધી શીખી ગયા છે, તો આજે કઈ પછી કને કનો માત્ર કો. તો ચલો હવે તમને શીખવાડું છું. કખોડો વત્તા ઓ બરાબર કો, અથવા તો ક અધિક ઓ બરાબર કો. ઓશીકુ તો અને કાનો માત્ર ઓ, સને હસવે શી, કને હસવા વાળું કુ, અને માથે અનુસ્વાર, માથે મીંડો પણ બોલાય અથવા તો અનુસ્વાર પણ બોલાય. ગુજરાતીની ભાષામાં અનુસ્વાર બોલાય, જ્યારે આપણે જે સાદી દેશી ભાષામાં જે રોજનો રોજ બરોજમાં ઉપયોગ કરીએ છીએ તેને આપણે માથે મીંડું તરીકે ઓળખીએ છીએ. ઓ ક અધિક ઓ બરાબર કો, ડોલ. તો ડને કાનો માત્ર ડો, લ. ઘને કાનો માત્ર ઘો, ડને કાનો માત્ર ડો, ઘો ડો. આમાં પણ કાનો અને માત્ર આવે છે. આ કાના માત્ર વાળા શબ્દ છે એની આપણે ઓળખ મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો છને કાનો માત્ર છો, ડ. તો છને કાનો અને માત્ર છે છો, ડ. તમે જોયું આ ડોલ, ઘોડો અને છોડ એ આપણને શબ્દની ઓળખ કરાવી. હવે તમે પેન્સિલ અને રબર લઈ લો અને મારી સાથે ટપકા જોડતા જાઓ. ટપકા વ્યવસ્થિત જોડવાના છે, ટપકાની માથે જ પેન્સિલ ફેરવવાની છે. અને અહીં જુઓ, તમારે આ પહેલી અને બીજી લાઈનની વચ્ચે જ માત્ર કરવાનો છે. તો ચલો, કને કાનો માત્ર કો, ખને કાનો માત્ર ખો, ઘને કાનો માત્ર ગો, ઘને કાનો માત્ર ઘો, ચને કાનો માત્ર ચો, છને કાનો માત્ર છો, જને કાનો માત્ર જો. એટલે સુધી તમારા મારી સાથે વ્યવસ્થિત ટપકા જોડાયા હશે. હવે જો પછી છબલાનો જ, જને કાનો માત્ર જો, ટને કાનો માત્ર ટો, ઠને કાનો માત્ર ઠો, ડને કાનો માત્ર ડો, ઢને કાનો માત્ર ઢો. જો વિદ્યાર્થી મિત્રો, ઠો અને ઢો આ બંનેમાં શું ફરક છે હું તમને બતાડું. જો આ ઠોમાં આ જે વળાંક છે એ અને અડી જાય છે, જ્યારે હનો વળાંક છે તે નીચે જ વળે છે. આ જે ઢોનો વળાંક છે ત્યાં છે, આનામાં ને આનામાં જો શું ડિફરન્સ છે, અહીંયા વળાંક થી જે લીટી લઈએ છીએ તે ઉપર અહીં અડે છે અને અહીં નીચે અડે છે. એટલે કે ઢને કાનો માત્ર ઢો, અણને કાનો માત્ર અણો, તને કાનો માત્ર તો. તો પછી થો, ત્રીજી લીટીમાં જઈએ આપણે. તો થને કાનો માત્ર થો, ધને કાનો માત્ર દો, ધને કાનો માત્ર ધો, નને કાનો માત્ર નો, પને કાનો માત્ર પો, ફને કાનો માત્ર ફો, બને કાનો માત્ર બો. એટલે સુધી તમારું લખાયું હશે.
તમારે વિદ્યાર્થી મિત્રો બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. તો બો પછી ભો, તો ભને કાનો માત્ર ભો, મને કાનો માત્ર મો, યને કાનો માત્ર યો, રને કાનો માત્ર રો, લને કાનો માત્ર લો, વને કાનો માત્ર વો, શને કાનો માત્ર શો. શો પછી ષટ્કોણ શો. શને કાનો માત્ર શો, સને કાનો માત્ર શો. આ ત્રણ શો માં પણ આપણે ધ્યાન રાખવાનું, પહેલા મીંડા વાળો શો આવે, પછી ષટ્કોણ નો શો આવે, અને પછી સસલા નો શો આવે. સો પછી હ, તો હને કાનો માત્ર હો, અળને કાનો માત્ર અળો, ક્ષને કાનો માત્ર ક્ષો, જ્ઞને કાનો માત્ર જ્ઞો. એટલે સુધી તમારું લખાઈ ગયું હશે મારી સાથે કોથી નો. આપણે હંમેશા બોલતા જવાનું છે અને લખતા જવાનું છે, તો જ આપણને યાદ રહે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે નીચે સૂચના વાંચે. કાનો અને માત્ર, કાનો અને માત્રા વાળા અક્ષર ઓળખી ગોલ કરો. તો અહીં તમારે પહેલું તમારે કરેલું છે પા વ ડનેકાનો માત્ર ડો. તો ડનેકાનો માત્ર ડો નું ગોળ કરેલું છે જો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે હવે બીજું જોઈએ. તો ભનેકાનો માત્ર ભો જ ન. તો આ ભનેકાનો માત્ર ભો છે એને ગોળ કરવાનું છે. સમજણ પડી? જો હવે અહીં ત્રીજો શબ્દ જોઈએ. કનેકાનો માત્ર કો મ લ. કો શબ્દ કોમલ થાય, પણ અહીં જે કનેકાનો માત્ર કો છે એને આપણે ગોળ કરીએ. હવે છેલ્લો શબ્દ જો વિદ્યાર્થી મિત્રો, ન ક ર. જે આ નનેકાનો માત્ર નો છે, તો નનેકાનો માત્ર નો ઉપર આપણે ગોલ કરીએ. તો આખો શબ્દ બન્યો છે ન ક ર. હવે એચ ડબલ્યુ વિદ્યાર્થી મિત્રો, એચ ડબલ્યુ ગુજરાતી પેજ નંબર 7, નોટ અને ચોપડીમાં લખવું. જે તમે 6 નંબરનું પેજ છે તે ચોપડીમાં તો લખ્યો જ છે, પણ નોટમાં પણ લખવાનું, અને જે સામેનું 7 નંબરનું એચ ડબલ્યુ નું પેજ છે તે તમારે નોટ અને ચોપડી બંનેમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને તમારે હંમેશા લખતી વખતે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે, તો જ તમને યાદ રહેશે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? આવજો હવે આપણે આવતા વિડીયોમાં મળીશું.